નમસ્કાર મહાલા વિદ્યાર્થી મિત્રો ઇન્સ્પાયર કોચિંગ ક્લાસીસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષાના જે પેપર છે તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ જોઈએ તેમજ ધોરણ સાતનું સામાજિક વિજ્ઞાનનું ટોટલ એંસી ગુણનું પેપર છે તેનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પહેલો સવાલ પૂછો છે હાલના છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં કયા લોકોની વસ્તી વધારે છે તેનો જવાબ છે ઓપ્શન ડી ગોંડ બીજો સવાલ વૈષ્ણવજ્યોત તો તેને કહીએ ભજન કોણે રચ્યું છે જવાબ આવશે ઓપ્શન એ નરસિંહ મહેતા ત્રીજો સવાલ ગયા નૃત્યમાં પાત્રો મુજબની વેશભૂષા હોય છે જવાબ આવશે ઓપ્શન સી કથકલી ચોથો આગાહી શક્ય છે એવી કુદરતી આપત્તિ કહી છે જવાબ આવશે ઓપ્શન એ વાવાઝોડું પાંચમો સવાલ ભારતમાં એસોસન ઓગણીસો એકાવનમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી જવાબ આવશે ઓપ્શન બી નવસો છેતાલીસ પછી છઠ્ઠો સવાલ નીચેના પૈકી કોણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પદો રચ્યા હતા જવાબ આવશે ઓપ્શન બી મીરાબાઈ સાતમો સવાલ કયા નૃત્યમાં અભિનય એ આત્મા ગણાય છે જવાબ આવશે ઓપ્શન ડી મણિપુરમાં આઠમો સવાલ આ ગાઈ શક્યો નથી એવા કુદરતી આપત્તિ કઈ છે જવાબ આવશે ઓપ્શન સી દાવાનળ નવમો સવાલ ભારતના કયા રાજ્યમાં મહિલાએ દારૂબંધી કરાવવા સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું જવાબ આવશે ઓપ્શન એ બિહારમાં દસમો સવાલ દક્ષિણ ભારતની જનજાતિઓમાં કઈ એક જનજાતિનો સમાવેશ થતો નથી જવાબ આવશે ઓપ્શન બી મહારાષ્ટ્રનો એક સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી ત્રીજો સવાલ ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં દુર્ગા પૂજાના તહેવારનું ખૂબ મહત્વ છે જવાબ આવશે પશ્ચિમ બંગાળ ચોથો સવાલ ગુજરાતમાં ખાલી જગ્યામાં માં દર વર્ષે ડાંગ દરબાર યોજાય છે જવાબ આવશે ડાંગ પાંચમો સવાલ સુનામી સમયે ખાલ જગ્યાથી દૂર ખસી જવું જોઈએ જવાબ આવશે દરિયા કિનારાથી છઠ્ઠો સવાલ જંગલો ખાલ જગ્યાને વિષમ બનતી અટકાવીને ભેજ જાળવી રાખે છે જવાબ આવશે આબોહવા સાતમો સવાલ કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં દર ખાલ જગ્યા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે જવાબ આવશે દસ આઠમો સવાલ કપાસિયાનું તેલ ખાલ જગ્યા તરીકે વપરાય છે જવાબ આવશે ખાદ્ય તેલ નવમો સવાલ ખાલ જગ્યા તેમના સૈન્યને યુરોપના સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું હતું જવાબ આવશે રણજીતસિંહે દસમો સવાલ અહમ સમાજના કુળને ખાલ જગ્યા કહેવામાં આવ્યું જવાબ આવશે ખેલ પ્રશ્ન નંબર બે અને જેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ટોટલ આઠ માર્ક્સનો નો પ્રશ્ન છે પેલો સવાલ સંતરામપુરનું વિઠોબા મંદિર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું જવાબ આવશે ખોટું બીજો સવાલ કાંગડા શૈલીના પહાડી ચિત્ર કલા પણ કહેવામાં આવે છે સરખનો જવાબ ખરું ત્રીજો સવાલ રણપ્રદેશમાં પવન અને ઘસારણ અને નિશ્ચય પણ મુખ્ય પરિબળ છે જવાબ આવશે ખરું ચોથો સવાલ સુનામી એ માનવ સર્જિત આપત્તિ છે જવાબ આવશે ખોટું પાંચમો પૃષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત નદી છે તેનો જવાબ આવશે ખરું છઠ્ઠું નારી સશક્તિકરણ માટે અનેક ખાનગી સંસ્થાઓ કામ કરે છે જવાબ આવશે ખોટું સાતમો સવાલ પર્વતીય ક્ષેત્રમાં બરફ પીગળવાથી હિમ નદીઓ બનાવેલા કોતરોમાં પાણી ભરાતા સુંદર તળાવ બની જાય છે જવાબ આવશે ખોટું આઠમો સવાલ છે જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ ગણેશકરી આપતા જવાબ આવશે ખરું આગળનો બંધ બેસતા જોડકા જોડો વાળો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આ જોડકા તમારે જાતે ગણવાના છે અને જે જવાબ આવે તે તમારે કોમેન્ટની અંદર જરૂર અને જરૂર લખીને બતાવવાના છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો પહેલો સવાલ ઓનલાઈન શોપિંગનો ઉપયોગ સાથે વધુને વધુ થઈ રહ્યો છે જવાબ આવશે ઓનલાઈન શોપિંગમાં કંપનીઓ ગ્રાહકોને સીધા વેચાણમાં વધુ વળતર આપીને બજાર ભાવ કરતાં સસ્તા દરે વસ્તુઓ વેચે છે તેમજ ખરીદેલી ચીજવસ્તુઓ આ ગ્રાહકના ઘર સુધી જ પહોંચાડે છે તેથી ઓનલાઇન શોપિંગનો ઉપયોગ વધુને વધુ થઈ રહ્યો છે બીજો સવાલ નાના દુકાનદાર અને મોટા દુકાનદાર વચ્ચે કયો તફાવત છે જવાબ છે નાનો દુકાનદાર ઓછા નાના રોકીને છૂટક વેપાર કરે છે અને તે વેપારમાં ખૂબ ઓછો નફો મેળવે છે જ્યારે મોટો દુકાનદાર મોલ કે શોપિંગ કે કોમ્પ્લેક્સમાં વધુ નાના રોકેને વેપાર કરે છે અને વધારે નફો મેળવે છે ત્રીજો સવાલ વર્તમાનપત્ર શું કામ કરે છે જવાબ છે વર્તમાનપત્ર દુનિયાના કોઈપણ પણ ખૂણે બનતી ઘટનાઓ જાહેરાતો દુઃખદ નોંધ આજનું ભવિષ્ય પંચાંગ વિશેષ દિન તિથિ ચોઘડિયા વગેરે બાબતો આપણા સુધી પહોંચાડે છે ચોથો સવાલ દીકરીને જન્મ પહેલાં જ મારી નાખવાનું શું પરિણામ આવ્યું જવાબ છે દીકરીને જન્મ પહેલાં જ મારી નાખવાના લીધે છોકરા છોકરીઓની સંખ્યામાં અસમાનતા સર્જાય તેથી સરકારે પૂર્ણ વિરોધી કાયદો બનાવ્યો અને દીકરા કે દીકરીને ગર્ભ પરીક્ષણને કાનૂની ગુનો જાહેર કર્યો પાંચમો સવાલ છે કુદરતી સંસાધનોમાં કોનો કોનો સમાવેશ થાય છે જવાબ છે કુદરતી સંસાધનોમાં ભૂમિ જળ ખનીજો જંગલો વગેરેનો સમાવેશ થાય છે આ સંસાધનોના બે પ્રકાર પડે છે જૈવિક અને અજૈવિક જમીન અને જળ એ જૈવિક સંસાધનો છે જ્યારે જંગલો અને પ્રાણીઓ જૈવિક સંસાધનો છે છઠ્ઠો સવાલ ભારતમાં પાણીની અછત નિરંતર શાથી વધતી જાય છે જવાબ છે વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર વધતું જતું શહેરીકરણ લોકોના બદલાયેલા જીવન ધોરણમાં પાણીનો વધેલો ઉપયોગ તેમજ બધા પ્રકારની ગંદકીની સફાઈ માટે પાણીની વધતી જતી જરૂરિયાતને લીધે ભારતમાં પાણીની અછત નિરંતર વધતી જાય છે સાતમો સવાલ સુનામીની મહાવિનાશક અસરનો એક દ્રષ્ટાંત આપો જવાબ છે છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચારના રોજ હિન્દ મહાસાગરમાં આવેલા મહાવિનાશક સુનામી એ થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયા ભારત શ્રીલંકા વગેરે દેશોના આશરે બે લાખ લોકોને ભોગ લીધો હતો આઠમો સવાલ ભક્તિમાર્ગના અનુયાયીઓની માન્યતા શી હતી તેનો જવાબ છે ભક્તિમાર્ગના અનુયાયીઓ એકેશ્વરવાદમાં માનતા હતા તેઓ બધા ધર્મ અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા તેમજ તેઓ મૂર્તિપૂજા અને ક્રિયાકાંડના વિરોધી હતા નવમો સવાલ છે હોળીના દિવસે કેવી રીતે ઉજવવામાં આવે છે તેનો જવાબ છે હોળીના દિવસની આસુરી શક્તિ પર સાત્વિક શક્તિના વિજય તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે સાંજના સમયે હોળીનું પૂજન કરી તેને પ્રગટાવવામાં આવે છે દસમો સવાલ બંગાળમાં નવાબ શાસનનો અંત કઈ રીતે આવ્યો તેનો જવાબ છે ઈસવીસન સત્તરસો સત્તાવનમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ શિર ઉદ્દ સિરાજ ઉદ્દોલ્લા વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું એ યુદ્ધની જીતથી બંગાળમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાયું તેથી બંગાળમાં નવાબના શાસનનો અંત આવ્યો આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પહેલો સવાલ છે રાણી દુર્ગાવતી તો રાણી દુર્ગાવતી મોહબાદના ચંદેલ રાજપૂતના રાજાની રાજકુમારી હતા તેના લગ્ન ઘટકઢંગાના ગોંડ રાજા સંગ્રામશાહના રાજકુમાર દલપત સાથે થયા હતા દલપતનું યુવાનીમાં જ અવસાન થયું દુર્ગાવતીએ પોતાના પાંચ વર્ષના પુત્ર વીર નારાયણના નામથી રાજ્યનું શાસન સંભાળ્યું ઈસવીસન પંદરસો પાસઠમાં આસિફ ખાનના સેનાપતિ પદે મુગલ સૈન્ય ગૌંડ ગોંડ પર હુમલો કર્યો રાણી દુર્ગાવતીએ બહાદુરીપૂર્વક મુગલ સૈન્યનો સામનો કર્યો પરંતુ યુદ્ધમાં લડતા લડતા રાણી દુર્ગાવતી અને વીર નારાયણ મૃત્યુ પામે આમ રાણી દુર્ગાવતી પર વીર નારી તરીકે જાણીતા બન્યા હતા બીજો સવાલ શીખ સામ્રાજ્યના શક્તિશાળી શાસક રણજીતસિંહની કામગીરી જણાવો જવાબ છે રણજીતસિંહ શીખ સામ્રાજ્યના મહાન શાસક હતો તેમણે લાહોર અમૃતસર કાશ્મીર પેશાવર અને મુલતાન પર વિજય મેળવી શીખ સામ્રાજ્યને ખૂબ વિસ્તાર કર્યો હતો તેણે તેના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકોની નિમણૂક કરી હતી તેમણે તેમના સૈન્યને યુરોપના દેશોના સૈનિકની જેમ હતું અતિ આધુનિક બનાવ્યું હતું રણજીત રણજીતસિંહે લાહોરમાં તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું તેઓ ધાર્મિક રીતે ઉભ્યા હતા રણજીતસિંહના અવસાન પછી અંગ્રેજોએ ઈસવીસન અઢારસો ઓગણપચાસમાં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું હતું ત્રીજો સવાલ સુનામી પછી શું કરવું જોઈએ તેનો જવાબ છે સુનામી પછી રેડિયો ટેલિવિઝન સોશિયલ મીડિયા પર આવતી સૂચનાઓ મુજબ વર્તવું સુનામીમાં મોજા ઓસર્યા પછી સરકારી તંત્ર દ્વારા સૂચનાઓ મળ્યા પછી ખાલી કરેલા વિસ્તારમાં જ્યાં જો ક્યારેક અગાઉ કરતા વધુ ઊંચા મોજા ઉછળ પાછળથી આવી શકે છે અને પોતાના મકાનમાં સલામતીની ખાતરી ન થાય તો પ્રવેશ કરવો નહીં અને ઘરમાં પાણીની ગેસ બિલ અને વીજળીના જોડાણમાં આવેલા ભંગાળોમાં જવાબદાર તંત્રને કરવી પછી ચોથો સવાલ જમીન ધોવાણ અટકાવવાના ઉપયોગ ઉપાયો કયા કયા છે તો એનો સરસ રીતે જવાબ લખીને આપેલો છે પછી પાંચમો સવાલ મહિલા સશક્તિકરણ માટે સરકાર કેવા પ્રયત્નો કરે છે અને છઠ્ઠો સવાલ ટીવીના ફાયદાઓ જણાવો આ બધા જ પ્રશ્નોના જવાબ મેં સરસ રીતે તમને લખીને આપેલા છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોનો ઉત્તર સાત આઠ વાક્યમાં લખો પહેલો સવાલ છે ટૂંકનો લખો ગોંડ રાજ્યો તો એનો જવાબ સરસ રીતે મેં લખીને આપેલો છે જે તમારે સરસ રીતે વાંચવાનો છે અને યાદ રાખવાનો રહેશે બીજો સવાલ છે સુનામી વિશે એનો પણ સરસ રીતે જવાબ આપેલો છે ત્રીજો સવાલ છે વન્યજીવ સંરક્ષણ ત્યારબાદ ચોથો સવાલ ટેકનોલોજીના ઉપયોગથી સંચાર માધ્યમને વધુનો વધુ વિકાસ થયો છે આ વિધાન સમજાવો ત્યારબાદ જોઈએ પાંચમો સવાલ નારી સશક્તિકરણ તો છેલ્લા બે દાયકા દરમિયાન સરકાર દ્વારા નારી સશક્તિકરણ માટે અનેક આયોજનો અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા છે હાલમાં નારી સશક્તિકરણ માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ઘણી યોજનાઓ અમલમાં છે ઈસવીસન બે હજાર એકમાં કેન્દ્ર સરકારે મહિલા સશક્તિકરણ માટે રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી હતી આ નીતિ મુજબ મહિલાઓને સ્વાવલંબી બનાવવા પશુપાલન ઉદ્યોગો અને અન્ય સાહસો માટે આર્થિક મદદ આપવામાં આવી છે આ ઉપરાંત સરકારી યોજનાઓ અને જાહેર સંસ્થાઓમાં પણ મહિલાઓને પગભર થવામાં મદદ કરે છે મહિલાઓને સામાજિક કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા મહિલાઓ કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી છે ગરીબ મહિલાઓ સરળતાથી ન્યાય મેળવી શકે તે માટે દેશમાં નારી અદાલતો છે મહિલાઓને જાતીય સતામણી ન થાય તે માટે સ્વતંત્ર રીતે નોકરી વ્યવસાય કે કામકાજ કરી શકે એ હેતુથી સરકારે કાયદો બનાવી તેમની સુરક્ષા બક્ષી છે વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન છે નકશાવાળો પ્રશ્ન છે જે તમને સરસ રીતે મેં જવાબ લખીને આપેલો છે લદ્દાખ દર્શાવેલું છે કચ્છનું રણ દર્શાવેલું છે ત્યારબાદ સાબરમતી નદી છે અને ગિરનાર પર્વત પણ આપેલો છે અને બંગાળનો ઉપસાગર દર્શાવેલો છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી ગયો જેથી કરીને આ પ્રકારના સોલ્યુશનના વિડીયો તમને અમારી ચેનલ પર સૌપ્રથમ મળતા